सहजानंद स्वामी महाराज की जय। स्वामी नारायण भगवान की जय। गम तो नथी मने तुझ विना, शू कहू जगदाधार। साथे रहो प्रीतम मारा, साथे रहो हे प्रीतम मारा, प्रेम करी ने अपार रे, प्रेम करी ने अपार। મને પ્રીતમ તુજ વિના, ગમ તો નથી મને તુજ વિના, શું કહું જગદાધાર રે। સાથે રહો પ્રીતમ મારા, સાથે રહો પ્રીતમ મારા, સાથે રહો પ્રીતમ મારા, સાથે રહો પ્રીતમ મારા, પ્રેમ કરીને અપાર રે। ગમ તું મુખડું તારું છે પ્યારો પ્યારો, મુખડું તારું છે પ્યારો પ્યારો, મુજને સુખ દેનાર રે, મુજને સુખ દેનાર રે। કાયા તારી જીવન મારે, કાયા તારી જીવન મારે, સુખ શાંતિ દાતાર રે। ગમ તું નથી મને તુજ વિના, શું કહું જગદાધાર રે। ગમ તું નથી મને તુજ વિના, શું કહું જગદાધાર રે, તને શું કહું જગદાધાર રે, તને શું કહું જગદાધાર। મનોહર અતિ સુખકાર, મૂર્તિ મનોહર અતિ સુખકાર, ભૂલે કેમ ભુલાય રે વાલા, ભૂલે કેમ ભુલાય રે વાલા, તમારા વિના
दीना शू कहू जग दादा रे मन शू कहू जग दाधार रे शू कहू जग दादा रे जीवन ना गद गद गाले गीत तनो पोकार रे ज्ञान जीवन ना गद गद गाले गीत तनो पोकार रे ज्ञान जीवन ना गद गद गाले गीत तनो पोकार रे वाला आनंद स्वामी महाराज ने जय स्वामी नारायण रे वाला प्राणनाया धार मरा स्वामी नारायण प्राण
स्वामी नारायण रे वाला स्वामी नारायण Swami Narayan, Swami Narayan, Swami Narayan.
आनंदमूर्ति श्री कृष्ण तत एव सुखोदयः तद्भिन्ना विषया सर्वे दुःखदा मायिकत्वतः श्रूयतां देवदेवेश स्वामीनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथाः विक्रम संवत 2080 भाद्रवा शुद्ध दशम शुक्रवार तारीख 13/9/2024 श्री स्वामीनारायण मंदिर कुंडलधाम द्वारा चालती आ सवारनी मॉर्निंग कथा में भजन हॉल में स्टेज ऊपर सिंहासन में पलाठे वाली बैठेला महाराज पछी नाना महाराज पछी नाना महाराज वाला सर्वे महाराजना धारक संतो अखंड स्मरण में डूबेला वाला बदा भक्तो बधाने भाव थी जय स्वामी वाला भक्तो आवती काले परिवर्तनी एकादशी छे जल जीलणी चातुर्मास में त्रण एकादशी मोटी आवे એમાં કાંઈ ફળાદી પણ ન લેવું એવું સાજા માણસોએ સશક્ત ભાઈઓ ભાઈઓએ કરવું એવો મહારાજનો શાસ્ત્રનો આગ્રહ છે. એક દેવ પોઢણી, એક દેવ પરિવર્તની અને એક દેવ પ્રબોધિની. એકમાં ભગવાન પોઢે, એકમાં પડખું ફેરવે ને એકમાં જાગે. અષાઢ સુદ એકાદશીએ ભગવાન પોટે, બે મહિને એકઝેટ ભાદરવા સુદ એકાદશીએ પડખું ફેરવે એટલે પરિવર્તની, અને કારતક સુદ એકાદશીએ ભગવાન જાગે એને પ્રબોધ કહેવાય, જાગવું પ્રબોધિની એકાદશી. વાલા ભક્તો આ ત્રણ એકાદશીઓ મોટી ગણાય છે, એમાં વિશેષતયા પાછી વૃત્તિવાળી ભજન કરવું, શક્ય હોય તેમણે એક હળીના બે ખટકાય વ્યવહારિક કામના કરવા નહીં, આખો દી ભજન કરવું, કાં તો મંદિરમાં જઈને સાધુ વેળા રહીને આખો દિવસ ભજન કરવું. એકાદશી એ ત્રણ દિવસનું વ્રત છે. આપણે બધા એક દિવસનું માનીએ છીએ પણ એ સાચું નથી. એકાદશી, દશમ એકાદશી અને બારશી એમ ત્રણ દિવસનું વ્રત છે. ત્રણ દિવસ બ્રહ્મચર્ય પાળવું ફરજિયાત છે એકાદશીમાં. ત્રણ દિવસ સુધી વાયડું કે એવું તેવું ખાવું નહીં, તેલ ખાવાની ના છે, ઘીમાં રાંધેલું ખાવું, અને ત્રણ દિવસ કશું ખરાબ કામ કરવું નહીં, અને ત્રણ દિવસ દિવસે હોવું નહીં, રાત્રે જાગરણ કરવું એકાદશીની. આવી રીતે સાવધાન થઈને ત્રણ દિવસનું એ એકાદશી વ્રત કરે છે અને એટલો બધો ભગવાનનો રાજીપો મળે છે કે પ્રભુ એને દર્શન દે છે. આપણા ઘણાય બાપાઓ અણી શુદ્ધ એકાદશી વ્રત કરનારા છે. અમારે ગણે દાદા ગાબાણી કોપાળાવાળાએ આજીવન એકાદશી આવી કરી, બહુ જોરદાર એકાદશી, ખડા ખડતલ આત્મનિષ્ઠા મહાપુરુષ. એટલે પ્રાગજી તે ફરાળ કર્યું તો કે મેં કર્યું, તો તું પાકો વેપારી નહીં કે, પાકો વેપારી ખોટ ન ખાય. શાસ્ત્રમાં લખ્યું છે એકાદશી નકોડી કરે, 100,000 સ્ત્રીધનના ત્યાગીને 60,000 વર્ષ સુધી આંગણે બિહારીને જમાડોને જે પૂન થાય, એકાદશી નકોડી કરે જ થાય, અને એમાં તો આપણે ફાયદો, તેથી ખાવા પીવાનો ખર્ચો નહીં કે, હાવ મફતિયું ફળ મળતું હોય આટલું મોટું તો લે નહીં વેપારીનો, કહેવાય તો કાચો કેશ. આવા બુદ્ધિશાળી ગણતરીવાળા માણસ, એણે ગણતરીની રીતે પોતાની જિંદગી જીવી નાખી અને ભગવાનને પામી ગયા એ ડોહા. હા, એમ ખુડશે બેહીને હાકલા પડકારા કરતા, મારી હારી હેત બહુ હતો, બહુ જ મારા ઉપર રાજી ડોહો. ભક્ત જીંદાણાનો પાઠ કરે એટલે સવારે 4 વાગે શરૂ કરે, સાંજે 8-10 વાગે પૂરું પછી હોય, રોજ એક પાઠ આખી ભક્ત ચિંતાવણી વાંચે,
પેટમાં ભક્ત ચિંતામણી રાખીને વાંચ્યા જ કરે અને કોઈ સંકલ્પ જ નહીં. એવરી ડે એક પાઠ, એવરી ડે એક પાઠ, મહિનાઓના મહિના સુધી કરે. કોઈ કામ નહીં, કોઈ કાજ નહીં, કોઈ ઘાટ નહીં, કોઈ સંકલ્પ નહીં, કોઈ રાગ નહીં, કોઈ આસક્તિ નહીં. આ કરી જોઈએ એક બે દિવસ પાઠ તો ખબર પડે. એકાદો પાઠ કરો તો ખરા, આપણું દેહાભિમાન કેટલું છે, આપણે રાગ કેટલા છે, સંકલ્પ કેટલા છે, વલૂર કેટલી બધી આવે છે, અને હળવળાટ કેટલો બધો માલકર ઘૂસી ગયેલો છે, કેટલો રજોગુણ તમોગુણ બધું હળો હળો કેટલો છે ખબર પડે. ગણે દાદાની જેમ લ્યો જાજા નહીં, હાલો આઠ દિવસ સુધી રોજ એક પાઠ કરી જુઓ, ખબર પડે. ચેકિંગ થઈ જાય, નિષ્ઠાનું ચેકિંગ થાય, ભક્તિનું ચેકિંગ થાય, આત્મનિષ્ઠાનું ચેકિંગ થાય, પ્રભુ પ્રેમનું ચેકિંગ થાય, બધા ચેકિંગ થઈ જાય. છોકરાના ખેલ થોડા છે, આપણે આવા ડોહાઓ ભેળા રહેલા છે. એ મારો મયો દાદો, એ તુલસી દાદો, એ પ્રેમજી દાદો ગાબાણી કેવા કેવા મુક્તો, અને અટાણી પણ કેવા કેવા મુક્તો બેઠા છે. અફલાતુલ એકાદશી કરનારા જેવા તેવા નહીં, એવાનો સંઘ છે, એવાના દર્શન છે, એવાને અડીને વાયરો આપણને અડે છે. આને કોઈ નાની હોની પ્રાપ્તિ ન સમજતા, આવી પ્રાપ્તિ હરયુગમાં બધાને નથી, શક્ય થતી નથી. જ્યોતિષ બધાને મળવી જોઈએ ને. વાલા ભક્તો, આવું સરસ મજાનું એકાદશીનું આ વ્રત છે, અને આ વખતે જોગાનું જોગ, બીજે દિવસે વામન જયંતિ છે, શ્રવણ નક્ષત્રનો યોગ હોવાથી તે દિવસે પણ આખો કોરડો ઉપવાસ કરવો લખ્યો છે. સશક્ત પુરુષોએ એકાદશીનો અને વામન જયંતિનો બેયનો ઉપવાસ કરવો શાસ્ત્રીય રીતે, એ બહુ જ ફળદાયી ઉચિત છે અને કરવા જેવું છે. એને તો ઠેઠ તેરે છે હવારે પારણા કરવા. અને વળી નિષ્ણાતોનું એવું કહેવું છે કે બે ઉપવાસો તમે જો ના કરી શકો તો તમે એકાદશી નદી ફરાળ કરી લેજો, પણ વામન જયંતિનો આ વખતે નકોરડો ઉપવાસ જ દરેક કરજો. વામન જયંતિએ મહેરબાની કરીને કાંઈ શરબતે પીતા નહીં એવું નિષ્ણાતો કહે છે. ભલે તમે તમારે પરિવર્તની એકાદશીએ આ વખતે તમે ફરાળ બરાળ કરી લો. તો આ જે વિધાન છે આપણા શાસ્ત્રીય પ્રમાણે, આપણા વડીલો મોટેરાઓએ આપણને જે એનાથી માહિતગાર કર્યા છે, એ વાતથી મેં તમને વાકેફ કર્યા. જેમ જેની શક્તિ ભક્તિ નિષ્ઠા હોય એ પ્રમાણે એણે કરવું, પણ અનાજ બનાજ તો આહડવું નહીં. પછી અશક્ત હોય, બીમાર હોય, નાના બાળક હોય, વૃદ્ધો હોય, ફલાહાર કરીને પણ એકાદશી અને વામન જયંતિ કરે અને અખંડ ભગવાનને સ્મરે, જરૂર માયાને તરે. નાની હોની આ વાત નથી, આ તો મોટા ભાગ્યની વાત છે. તો આવો લાભ મળ્યો છે એને આપણે લૂંટતા લેવું, પાછી પાની કરવી નહીં. કાલે આવે ને કાલે વ્યા જા, હું કેટલા દી રહેવું, આ શરીર ધૂળ થઈ જવાનું છે, શરીર ધૂળ થઈ જવાનું છે, રાખમાં રોળાઈ જવાનું છે. આ શરીરથી જેટલું કામ થાય એટલું કરાવી લઈએ, ભજન તપ વ્રત નિયમ દંડવટ આ તે બીજું ત્રીજું આ ખોળ્યું, પછી આપણા હાથમાં રહેવાનું નથી, હાથમાં રહેવાનું નથી. ઊંટની અસવારી કરનારો માણા તમે જોયો છે? ઊંટ ગાંગીર્યા કરે, ની દંડિકા માર્યા કરે, ટાણે જ્યાં પૂગવાનું હોય ને પૂગીએ પાર, તે ઊંટ ઉકારા કરે તો ક્યાંય ઊભો રાખીને થોડું ત્યાં બેસી જવાય છે. એક દંડિકો વધારે મારે ને ધમધમાવીને સાંજ પહેલાં ઠેકાણે પહોંચવું પડે. મારવાડમાં ઊંટની સવારીઓ થાય, એમાં દેહરૂપી ઊંટીઓ ઘડીક આંય દુખે, ઘડીક આંય દુખે, ટેટ હું એ હું ઉકારા કર્યા કરે, બરાડા પાડ્યા કરે. પણ આપણે તો આપણા ભજનમાં મસ્ત રહેવું, બહુ એની હામું જોવું નહીં. એની હામું જોજો કરીને તો હવે મોટી ઉંમરના માણસોને તો કંઈક ને કંઈક દુખતું જોઈએ. જો ન્યા ધ્યાન દત્ત ભજન કેદી થાય માટે બહુ ત્યાં ધ્યાનનો, અને જેટલું વધારે ધ્યાન દો એટલું વધારે દુખે. બીજામાં કાંઈકમાં તમે જો મશગુલ બની જાઓ તો ઓલું ભૂલાઈ જાય, તે દુખે છે કે નથી દુખતું કાંઈ ખબર જ ન રહે. પણ બીજામાં જો આપણે ડૂબી જઈએ તો, બાકી ભજન સ્મરણમાં ડૂબીએ નહીં, કથા કીર્તનમાં ડૂબીએ નહીં, ને અહીં દુખે છે ને ત્યાં દુખે છે ને આમ થાય છે ને તેમ થાય છે ને ભલે ઢીક ને લાકડું કર્યા કરીએ સલુડી સોડી જેમ, તો કાંઈ ભક્તિ ભક્તિ થાય નહીં હો. હા, નવી નવા એની વહુ જેવા ગણાય,
આપણે તો ખમીર વંતા આત્મનિષ્ઠ સુરવીર ભગવત ભક્ત ગણાઈએ છીએ. માટે સાધનામાં પાવરફુલ રહેવું, દેહના નાના મોટા સુખ દુઃખોને તો ગણવા જ નહીં. ગણે દાદાને હાહડી ભાંગી ગયેલી એને ગણી જ નહીં. હશે આવા કંઈક દુખતું હશે, ભાંગી ગઈ એની મેળે હંધાઈ ગઈ. એક્સરે લીધું તારે ખબર પડી કે આ ડોહાની આહડી તૂટી ગયેલી છે ને પાછી એની મેળે હંધાઈ ગયેલી છે. આવા આત્મનિષ્ઠ ગ્રહસ્થ ભક્તો આપણે આંગણે થયા. બોલો, જીવતા મહિમા ન સમજાય તો કાંઈ નહીં, હવે તો સમજીએ. હકીકતને તો ઠુકરાવી ના શકાય, સ્વીકારવી જ પડે. નતમસ્તકે અમારે ત્યાગી સાધુ સંતો મોટા ભલે અમને તમે ગ્રસ્ત હોવાથી દંડવટ કરો, આ કરો, પૂજા કરો, ફલાણું કરો, પણ તમારી ઊંચાઈને અમે ના સમજી શકીએ. તમારી જેવી નીચાઈ કોઈમાં કહેવાય જ નહીં. થોડુંક તો સમજવું પડે અમારે. કેવા ભગત, હે કેવા ખુમારીવાળા, કેવા નિષ્ઠાવાળા, કેવો ભગવાનનો વિશ્વાસ, કેવો શાસ્ત્રનો વિશ્વાસ. શાસ્ત્રમાં લખ્યું હોય એ એને એમ જ આબે હૂબ સત્ય મનાય, કોઈ શંકા જેવું જ નહીં. આવા વિશ્વાસી, આવા આસ્તિક માણસો પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. બીજાનું તો કામ જ નથી વાલા. તો હે ભગવત ભક્તો, એક આજ તમને જાહેરાત કરી દઉં, આવતીકાલે બીજું ચાંદ્રાયણ પૂરું થાય છે. જેણે કન્ટિન્યુઅસ શરૂ કર્યા હતા નિયમની એકાદશીથી, એવા બધાને કાલે બીજું પૂરું થાય છે. હવે અમારા સંતોમાં બધાને બીજું ચાંદ્રાયણ પૂરું થાય છે, થોડાકને એક બે દી આઘા પાછા હોય તો બે પાંચ દી મોડું પૂરું થાય. અને સંતો બધા મને કહે છે કે અમારે ત્રીજું ઠપકારવું છે. એમ અમમ કે અમમ અમમ બે બહુ થઈ ગયા. બાપાઓ એવું કહેશે કે બે બહુ થઈ ગયા. ને જગતમાં એ કહેવાય છે બે બસ. સંતોને અમારી વિનંતી છે કે બે બસ. પછી અમુક અમુકને કરવાની જરૂર હોય, વજન વધારે હોય, અથવા તો ચાંદ્રાયણથી વધારે વિશેષ સારું રહેતું હોય, ખાવા કરતાંય ચાંદ્રાયણ વ્રતમાં ફાયદો અધિક જ રહેતો હોય, શરીરમાં કોઈ વજન ઘટતું ન હોય, કોઈ બીજા ત્રીજા પ્રોબ્લેમ જણાય કે થાય એવું ના દેખાતું હોય તો કરે. પણ મનુ બાપાજી આટલું ગણું. સર, હવે તમારી વાત વાલા. બધા ગ્રસ્ત ભક્તો ભાઈઓ બહેનો બધાએ અમે તમને કહીએ છીએ બે બસ વાલા, આટલું તપ ગણું, બે થઈ જાય એટલે પૂરું કરો. તેમ છતાંય કોઈ કડક એવો કાયદો નથી કે બે બસ જ. મેં કહ્યું એમ કોઈને વજન વધુ હોય, કોઈને ખાસ જરૂર જ હોય, કોઈને ચાંદાણીથી જ બેગ સારું રહેતું હોય, ને જો છોડી દેતો વળી બહુ બગડતું હોય તો એક કરો, ત્રણ કરો, ચાર કરો. હમણાં કાલ મને આવીને કોઈ કહી ગયું મને કે મારે ચારે મહિના કરવું છે. મેં કીધું પાકું છે તો કે હા. મેં કીધું હશે વાલા. આપણા પ્રકાશભાઈ લંડનવાળા, એને તો ગયા ચાતુર્માસથી ચાલુ છે, 12 મહિના થઈ ગયા. વળી શ્રાવણ મહિનામાં પાછું ઋષિ ચાંદણી કર્યું. પછી મેં કહ્યું કે ભાઈ હવે ઘણા તો કે સારું. પછી વળી બે દી પછી આવ્યા. મન કે મન ચાલે છે તો હાંકું તો મેં જોઈએ. પછી વળી આવ્યા મને કે મારે ચાલુ રાખવું. મને રાખવું મને કે રાખવું. મેં કીધું રાખો. હવે એને તો ગયા વર્ષના 12 મહિનાના લાગડ ચાંદ્રાયણ અને અષાઢ શ્રાવણ બે થયા, ભાદરવો હાલે છે એનું થયું, ચાંદ્રાયણ ચાલુ છે. હવે એની ઉપર ભગવાનની કૃપા છે, એને મોબાઈલની કોઈ લત નથી, બ્રહ્મચર્યમાં કોઈ એને કાંઈ નથી. એ તો ઘણા વર્ષથી બ્રહ્મચર્ય પાળે છે, એમાં કોઈ પ્રશ્ન નથી. આવું તપને આવું ચાંદ્રાયણને આવું ભજન કરનારા કોઈ સામાન્ય નિષ્ઠાવાળા સામાન્ય ભક્ત કહેવાય નહીં. એ આપણાથી એવું થતું નથી, એ જ આપણી કસર બતાવે છે, નબળાઈ બતાવે છે, અશ્રદ્ધા અનિષ્ઠા અમહિમા બતાવે છે. એને આપણે રિપેર કરવું જોઈએ. ખોટ ખામીઓને ટાળીને આપણે તૈયાર થવું જોઈએ.
આપણે ભગવાનને પામવું છે, આપણે ભગવાનના ધામમાં જવું છે, આપણે આપણું કલ્યાણ કરવું છે, કાંઈ એમને એકને જ કરવું છે. માટે આપણે ભગવાનને રાજી કરવા માટે કેળ કસીને કૂદવું પડે, હિંમત રાખીને પ્રભુ રાજી થાય એવું નિર્માનીપણે દાસના દાસ થઈને જેટલું થાય એટલું આપણા તન મનના કે બીજા ત્રીજા જે કાંઈ આપણને પ્રાપ્ત જે કોઈ સાધનો છે એના દ્વારા ભગવાનને રાજી કરવા કરવા કરવા. તો 15 તારીખે સંતો ચાંદ્રાયણ છોડીને પારણા કરશે. બીજા કેટલાક હરિભક્તોને પણ 15 તારીખે પારણા હશે. પછી થોડા ત્રીજું ચાંદ્રાયણ કરનારા કે થોડુંક મોડું શરૂ કર્યું હોય એટલા લોકો કોળિયામાં ચાલુ રહે, મોટા ભાગે ચાંદ્રાયણ બધાના પૂરા થઈ જશે. અને અમે બધા ઉપર બહુ રાજી થયા છીએ, બહુ રાજી થયા છીએ. નાના બાળકોથી માંડીને તમે બધાએ બહુ આ વર્ષે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે વાલા વાલા પ્રાણ પ્યારા સાક્ષાત હરિકૃષ્ણ મહારાજને કંઈક નૂતન ભેટ, અપૂર્વ ભેટ અર્પણ કરવા માટે આવો જે એક મોટો જબરજસ્ત હોંસલો ધારણ કર્યો, હિંમતથી તમે જે આ બધું કર્યું એ બદલ સાબાશ છે. કેટલાક વાલા છોકરાઓને કે બીજા ત્રીજાને અમુક અમુક રીતે થોડીક મુશ્કેલીઓ પડી છે, પણ એમણે એના પ્રાયચિત્તો કરીને પોતાના ચાંદ્રાયણને બચાવી લીધું છે, માટે એમને સાબાશ છે. ધન્યવાદ. અને હવે તો આપણા વાલા બાળકોને જે દોષે ચાંદ્રાયણ બાળવામાં બહુ જ ડખાગીરી કરી એવા બધા દોષોને બાળવા છે. હવે આપણે જેણે આપણું ચાંદ્રાયણ બાળ્યું એને જીવતા મેળવા નથી, એને બાળવા છે. એના માટે કાલે અમે ઝૂમ મીટિંગ કરી હતી, ઘણા બધા ભક્તો આવ્યા હતા, બહુ હિંમતભરી બધા વાત કરતા હતા, અને બધા જ પ્લાન વિચારી રહ્યા છે. હા, મને પણ બોલાવ્યો હતો એટલે થોડુંક હું જઈ આવ્યો હતો મીટિંગમાં. મેં કહ્યું ભાઈ ઝેરથી ઝેર ઉતરે, ટેકનોલોજીનો આ હડો છે, માટે ટેકનોલોજી દ્વારા જ એને નાશ કરો. તમે એવું ગોતી કાઢો કે આપણે જોવું એટલું જોઈ શકાય, બાકીનું આપણામાં આવે નહીં, ખુલે નહીં, જોવાય નહીં, જોઈ શકાય નહીં. કાંઈક તમે હોતી કાઢો, કંપનીવાળાને મળો, ગમે અને મળો, આ તે ફલાણું ઢીકડું લોકડું કરો, પણ યોગ નાશ પમાડો. કેમ જે યોગ જ બધાને દુઃખ દે છે, યોગ ન હોય તો બધા ભક્તો હારા જ છે, કોઈ ખરાબ નથી. ખરાબ તો માત્ર યોગ છે, યોગ કુયોગ. જોઈએ બધા મહેનત કરે છે, પ્લાન કરે છે, કંઈક સર્વતોમુખી સર્વોપયોગી એવો જો પ્લાન કંઈક આપણા હાથમાં ભગવાન આપે તો બહુ આનંદ થાય. આપણા કેટલાક ભક્તોએ આગળ આવીને હિંમત દાખવી કે હું આટલાને બંધ કરાવીશ, આટલાને હું ધ્યાન રાખીશ, આટલાનો ફોલોઅપ લઈશ, બધી વાત સાચી, પણ એ કોઈ પૂર્ણ ઉપાય મને લાગ્યો નહીં, આપણા મિત્રોને સત્સંગીઓને પણ ન લાગ્યો. કેટલાય સજેશન કર્યું કે એ કોઈ એમ નક્કી કરે કે હું 50 જણાને આવું ગંદુ જોતા બંધ કરીશ, પણ 50 જણાને ગોતવા ગયા, અને ગોતવા જાય ને પરાણે વળગે તારે મને કહેવાનું બંધ કરવાનું, એ બધું બહુ શક્ય નથી. પરાયણ ભક્તિ થાય નહીં, એને આ શક્તિનો પાર ન હોય. મોબાઈલ એની હારે 24 કલાક હોય, તમે એને ફોન કરો એટલી મિનિટ જ કોન્ટેક્ટમાં હો, પછી તો હો નહીં, એમ થાય નહીં. જે વ્યક્તિ પોતે ખુદ પોતાને આ ગંદી બાબતથી બચાવવા માટે કોઈ મોટાને શરણે હાથ જોડીને જાય અને એમ કે તમે મારા સાક્ષી થાવ, હું તમારે શરણે છું, મને આ બલામાંથી બચાવો, હું તમને મારું રિપોર્ટિંગ કરીશ, તમે મારું ધ્યાન રાખજો, વારંવાર પૂછજો, બળ દેજો, હિંમત દેજો, કળ દેજો, જેથી કરીને આ ગંદકીમાંથી હું બહાર નીકળી શકું. અને જે જે લોકો પ્રથમ આવી કાંઈક ગંદકીમાં ફસાયા હતા અને એ પોતે કાંઈક ઉપાય કરીને બહાર નીકળેલા, એવા જે આમાંથી કેમ બહાર નીકળાય એના અનુભવી, જેને નિષ્ણાત કહેવાય, એવા વ્યક્તિઓની એક સમિતિ થાય અને એવા વ્યક્તિઓને આપણે પાસ કરીને આપણે ખુદ એને સામેથી કહીએ
અને જે સામેથી કે એટલાનું ધ્યાન રખાય ને એટલામાં સુધારો થાય, બાકીમાં થાય નહીં. પછી છે ને દંભ થાય, સુધર્યા છે ને સુધરી ગયો છે ને હું નથી જોતો ને પછી બાલકર બધું કપટ ને ખોટું હાલે, એમાં કાંઈ મજા નહીં. દેખાડો થાય સુધારાનો અને માલકર એનો એ ગંધવાડો ચાલુ રહે, એમાં તો આપણે ભોપા બનીએ, ખોટા જગતમાં હારા ગણાઈએ ને પાછા હારા હોઈએ નહીં. આવી દુષ્ટતા દંભ પાખંડ જેવી પ્રવૃત્તિને પાપ થઈ જાય. માટે એવા તો માર્ગે આપણે જવું નથી. અમે કાલે ઝૂમમાં બધા ભક્તોને કહ્યું કે સાંભળો, બે વાત મારી ધ્યાનમાં લ્યો. આપણે આ અભિયાન ચલાવવાનું છે, ચલાવવાનું છે, ચલાવવાનું છે, સારી રીતે ચલાવવાનું છે, અને આ અભિયાનથી બીજા કોઈ પણ પ્રકારની કોઈને નુકસાની ન થવી જોઈએ, એ રીતે અભિયાન ચલાવવાનું છે. આપણે આમાં જેટલું આપણને નડે છે એટલું જ કાપીને બંધ કરવાનું છે, ઉપયોગી કશું કાપી નાખવાનું નથી, બંધ કરવાનું નથી. આ વાત એક મારી ધ્યાનમાં લ્યો. હાવ બધું બંધ કરવાની તમે વાત કરશો તો મેં કીધું આ સંઘ દ્વારિકા પૂગશે નહીં. કેમ, આજનો યુગ છે, આ જમાનો છે, આ જમાનાની સાથે કદમે કદમ મિલાવીને તમારે ને મારે હાલ્યા વગેરે છૂટક્યો નથી. માટે તમે આવો મોબાઈલ મૂકી દો ને ફલાણું મૂકી દો ને ઢીકડું મૂકી દો, અલ્યા ભાઈ એવું તો નહીં થઈ શકે. નહીં થઈ શકે એવું જે છે એમાં બહુ બળ કરીને પડવું નહીં, થઈ શકે એટલું જ કરાય. કોઈને ગુમડું થયું હોય તો એટલું જ કપાય, પછી બધું હાજુય કાપી નાખવાનો કોઈ અર્થ નહીં. એમ ગુમડા છોડાવાય નહીં, આખા પગ કાપીને એટલું ભાગ કપાય. તો જેટલો ગંધવાડો છે, ખરાબ છે, જે નડે છે એટલો ભાગ આપણે છોડવાનો છે. આ મક્કમતાથી બધાએ ડઢતા કરવાની છે. બીજી વાત એ છે કે એમાં ત્રણ વસ્તુ છે, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. અમુક જોવાથી સત્વગુણ વધે છે, જ્ઞાન વધે છે, ભક્તિ વધે છે, પ્રેમ વધે છે, આપણું સારું થાય છે ટૂંકમાં, એવા હોય છે વિડિયા કે વડિયા. પછી અમુક જોવાથી રજોગુણ વધે છે, કામદોષ વધે છે, વિકાર વધે છે, વાસના વધે છે અને આપણને ભયંકર નુકસાન કરે છે, એવા જે વિડિયા વડિયા છે એ છોડવા પડે. અમુક વિડિયા વળિયા એવા છે કે જેને જોવાથી આપણામાં તમોગુણ વધે છે, હિંસાત્મક વૃત્તિ વધે, આપણું મગજ વિકૃત થાય, ટેન્શનો ઊભા થાય. એવા જે તમોગુણ વર્ધક વાળિયા વિડિયા એનો ત્યાગ કરવાનો છે. એટલે સત્વગુણવર્ધક વાળિયા વિડિયા ત્યાગ કરવાના થતા નથી. કોઈને ધંધા માટે, કોઈને ભણવા માટે, કોઈને કંઈ જાણવા માટે અમુક જરૂરી હોય એટલી બાબતો એને વાપરવાની આપણે છૂટ આપવી પડે. પણ જે કલ્યાણમાં નડે એવું છે એને કાઢી નાખવું પડે, એને ન અપનાવવું પડે, એને ન જાણવું જોવું પડે કે જેથી આપણો મોક્ષ બગડે, આપણું સ્વાસ્થ્ય બગડે, આપણી આંખો બગડે, આપણો વ્યવહાર બગડે, હે ઊંઘ બગડે, આપણો ધંધો બગડે, આપણું આગળ વધાતું એવું જે જીવન તે બગડે. માટે એટલો ભાગ કાપવાનો છે. અને દરેકે પોતે પોતાની મરજીથી કોઈ પોતાને બચાવે એવા જે હોય એને શરણે જવાનું છે. આપણે કોઈને કહેવાનું નથી તું મારે શરણે થા, હું કહું એમ તું કરીને તું ગંદકી છોડ, ના એમ કાંઈ થવાનું નથી. પરાયણે નહીં, હું ના પાડું. જેને સુધરવું નથી, જેણે આ ગંદવાડો મૂકવો નથી, એવા માણસને આપણે અડવું જ નથી. હું તમને ના પાડું છું, અટશો નહીં, એને નથી સુધારવા, આપણે નથી પરાયણે ધામમાં લઈ જવા. કેમ, જે પરાયણે તો ધામમાં ભગવાને નથી લઈ જતા, ને કોઈ એવા સમર્થ પુરુષથી પણ કોઈનું એની ઈચ્છા ન હોય તો કલ્યાણ કે હારું કાંઈ થતું નથી. જે માણસને પોતાને જ ઈચ્છા હોય અને પોતાથી એ ગંદવાળો છૂટતો ન હોય એવા જે માણસો હોય અને એ પોકારીને શરણે આવે કે મને આ બલાથી મુકાવો, ભાઈ સાહેબ બચાવો, તો આપણે એને મદદ કરવાની છે. પરાણે નહીં, સામેથી નહીં, હું તમને બધાને ના પાડું છું, ઓલ ટોટલી લેડીઝ એન્ડ જેન્ટલમેન બધાને. ન ધંધો એવો કરતા, ના કરાય એવું, એને નથી છોડવું નથી ઈચ્છા, તો શા માટે તમે તમારો અણમોલ સમય બગાડો છો એવાની પાછળ. આવશે હાતાર જન્મ પછી ધામમાં આવવું હશે તો નહીં રખડશે ગામમાં, છોડો એને. પણ જે ખરેખરા ખપવાળા છે અને લપમાં ચડી ગયા છે, નીકળવું છે નીકળી શકતા નથી,
આવા જે ભગવાનના કોઈ પણ ભક્તો હોય અને સામેથી આવીને જો આપણને એમ કે મને બચાવો અને આપણાથી એ થાય એવું હોય, આપણે એના માહિતગાર હોઈએ અને આપણને એવી કોઈક શ્રદ્ધા હોય કોઈકની મદદ કરવાની, તો જરૂર આપણે એને નોટ કરવું, એનું લિસ્ટ કરવું, એટલાની સંભાળ રાખવી, એની જવાબદારી લેવી અને એ સંતોની આગળ નોંધાવી પણ દેવું. બાકીનું બધું હજી ગોઠવાઈ રહ્યું છે, કેમ ગોઠવવું, ન ગોઠવવું, શું ગોઠવવું, પણ મેં આટલું કીધું એટલું તમે શરૂ કરી દો, બાદ નથી. બરાબર, તો આ વાતને વાલા ધ્યાનમાં લ્યો. ભગવાન હવનું સારું કરે, આપણું વ્રત બાળ્યું છે અને બાળે પાર આપણે, હવે તો આપણે એને વેર થઈ ગયું. હે, આપણને જેણે નુકસાન કર્યું એને આપણે નુકસાન કરવાનું જ છે. આપણને ભગવાન પામવા જે નડ્યા છે એને આપણે જીવતા રહેવા દેવામાં નડવાનું છે, એને જીવતા રહેવા દેવાનું નથી. એવા દુષ્ટ સ્વભાવને, એવા દુષ્ટ રાગને, એવા દુષ્ટ સંકલ્પોને, એવી દુષ્ટ વાસનાને હળગાવે પાર, બાળે પાર, ટાળે પાર, ધોકાવે પાર, ટાળી દીધે પાર, કર્યા વગર છૂટ્યો જ નથી. આપણે જાવું ભગવાનના ધામમાં, ગેંગે ફેંગે કરીએ થોડું હાલે, એમ થોડી વાસના છૂટે ને એમ થોડી મુક્તિ મળે. એમાં તો જનૂન સાથે ઉતરવું પડે, જનૂન સાથે તો કંઈક સફળતા મળે. આવ્યા દિમાગ મેં? એમ તો તમે બધા મારા વાલા લાડકવાયા, જેમ તેમ છો. હા હા, કોણે કીધું? હિંમત સાથે જો જો છોકરા બેઠા, કેટલાય છોકરાના મને મેસેજ આવી ગયા, ગુરુજી હું તમને વચન આપું છું, આજથી ગંદુ જોવે એ તમારો દીકરો નહીં. આજથી હું નહીં જોઉં, એવા કેટલાય મને વચન આપી દીધા છે. ફાઇનલી, અને કદાચ કાંઈક થઈ જશે તો હું અમારા વડીલ કોઈની પાસે જઈને કહી દઈશ કે મારે થોડુંક ગડબડ થઈ ગયું છે. એમાં કાંઈ બહુ ચોળી શીકણીને ઝાઝું કહેવાની જરૂર નથી, એમાં કાંઈ પાટિયા પાડીને નિખાલસ થવાની કાંઈ જરૂર નથી. ખાલી એટલું જ બોલાય, ભૂલ થઈ ગઈ, ન જોવાનું, જોવાઈ ગયું છે, મને પ્રાયજીત આપી દે. બસ આટલું કહેવાનું રાખીએ ને તોય આપણને એટલું કહેવા જવાની ભી આવે, એટલે ન જોઈ શકીએ બીજું ત્રીજું ગડબડ. એમ જે ફડકો રહે કે પછી કહેવું પડશે કે ભૂલ થઈ, વીલું મોઢું રાખીને હાથ જોડીને મારે ભૂલ થઈ ગઈ, ન જોવાનું, જોવાઈ ગયું, એટલું કહેતા કહેતા તો ધરતી ફાટે. કાંઈ એટલું નિર્માની પણ હું લાવતા અને એટલું નિખાલસ થતા તા પરિસેવા વળી જાય, સમજ્યા? એના માટે જોવાનું જ બંધ રાખે માણા, કેમ જે એમ પછી લબડી જવું એના કરતા નથી જવું. આવા ને નાર વળી પાછું કહેવા જવું પડે, માટે કાંઈ નહીં તોય નિખાલસ થવાની નીમ ટેક લઈએ ને તોય બચાય, સમજ્યા? 10 વાર ઘાટ થાય એમાં 9 વાર તો બચાય વાલા, પછી 1 વાર અંટાઈ જવાય. એમ ધીમે ધીમે એ ગંદકીમાંથી બહાર નીકળાય, કારણ ધાયલ લઈને નીકળાય એવું નથી, કેમ જે જાજા સમયનું ચોટી ગયેલું એમ સારું ઝટ ઉખડે નહીં, સમજ્યા? ભાભાના જબ્બા ધોળા કેવા સરસ, બગલાની પાંખ જેવા છે, પણ હમણાં બળી ગયેલા મોબાઈલમાં બોળીને કાઢ્યા હોય બહાર, એક જ વાર આમ બોળીને. કેટલી વાર લાગે મોબાઈલમાં તમારો જબ્બો બોળીને કાઢતા? ઘડીક જ ને. અને પછી એને ધોતા કેટલી વાર લાગે? એમ કહું છું, વાર લાગે, બગડતા કાંઈ વાર નથી, સુધરતા બહુ વાર લાગે, બહુ જ વાર લાગે. માટે વાલા ભક્તો, રાતમાં મુક્ત થવા એવું નથી, મહેનત માગે એવું આ કામ છે. શ્રદ્ધા રાખીને આપણે બધા એકબીજાને સાથ આપીને, એકબીજાનો સાથ લઈને ગંદકીમાંથી, બદીઓમાંથી બહાર નીકળે પાર છે. આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. તો અને વાલા ભક્તો, આ બધું કામ તમારે ને તમારે બાઈઓએ બાઈઓમાં, ભાઈઓએ ભાઈઓમાં, ગ્રહસ્થોએ ગ્રહસ્થમાં સમેટવાનું છે. બહુ અમે મંદિરમાં રહેનારાઓને તમારે આમાં નાખવાના નથી, આ સેવામાં અમારા સમર્પિતોને પણ નહીં અને અમને ત્યાગીઓને પણ નહીં. તમે ને તમે અંદર અંદર એકબીજાને શરણે વ્યા જાઓ અને નિખાલસ થાવ અને બળિયા થાવ અને આ દુષ્ટતાથી મુકાઈ જાઓ. આઈ બાદ દિમાગ મેં? હા, કારણ કે અમારે અમથાય કેટલાય પ્રકારના કામ હોય છે ને તમે આ બધું અમને વળગાડો તો ભલા માણસ અમારાથી કાંઈ ન થાય, સમજાણું? એટલે અમને અમારે રસ્તે ને અમારા કામમાં રહેવા દો. તમે અંદરો અંદર એકબીજાને શરણે જાઓ, શરણે લ્યો એમું નથી કહેતો, શરણે જાઓ, સામેથી જાઓ, સમજ્યા? સમિત પાણી થઈને જાઓ, હાથમાં ડાબડો લઈ મારી રક્ષા કરો.
હું તમારે શરણે છું. બરોબર, તો આટલી ગંદવાડો છોડવા બાબતની વાત છે. આગળ કરી એ વાત ચાંદ્રાની બાબતની કરી, એના પહેલાં વાત કરી તે એકાદશીની કરી, અને હવે આપણે વાત કરવી છે શિક્ષાપત્રી ભાષ્ય કથા 177મા ભાગની. મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોકો ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિ ચ ગમ્યતામ. વિશિષ્ટાદ્વૈત મત વિશે જાણ્યું, ગોલોક ધામ વિશે જાણ્યું, અને વાલા ભક્તો કાલે આપણે શું જાણ્યું એ વિશે હું તમારી પાસે આવીશ. તમારે કહેવું પડશે. કોણ કોણ કહેશો હાથ ઊંચો કરો જોઈ. આટલા બધા તમે બધા કથા યાદ રાખો છો. ઓહો, જાઓ આજવાની એમ જાવ જોઈ. બોલો. ગઈકાલે ગુરુજીએ કીધું હતું કે જે નિખાલસ નિષ્કપટ થાય ને એની હું પ્રાર્થના અને માળા કરું છું. વાહ વાહ વાહ. ગુરુજી કાલ વાત કરી હતી કે આત્માનું દાસપણું છે એ જ ખરેખર એનું મુક્તપણું છે. યસ, એનું મૂળ સ્વરૂપ છે, એનો ધર્મ છે. ગુરુજીએ વાત કરી હતી કે કપટીનું ક્યારેય કલ્યાણ થતું નથી. કોઈ દી ન થાય. એક કપટીના તરે રે મારા શરણા એ સબહી તરે. કાલે ગુરુજીએ વાત કરી હતી પ્રથમના 18માની કે સારસારનો વિવેક સમજીને જીવવું જોઈએ. સાવાસ સાવાસ, પ્રથમનો 18મો હવે રોજ વાંચવાનું ટાણું પાકી ગયું છે. ગુરુજીએ કીધું કે સ્વાર્થી કુધી પ્રેમી નો, પ્રેમી કુધી સ્વાર્થી નો. સાવાસ સાવાસ, ઊંડા મૂળ વાળી વાત ચાલી હોતે. આત્મા હંમેશા પરમાત્માને દાસ અને આધીન રહે છે. સાવાસ છોકરા, શું તમે ઉપનિષદની વાતો કરો છો? મોટા પાસે નિખાસ નિષ્કપટ રહે ને તો કલ્યાણમાં કોઈ દિવસ વિઘ્ન નથી આવતું. નો જ આવે. ગુરુજી કહે છે સત્સંગમાં દાસનું દાસ થઈને રહે એનું કલ્યાણ થાય. થાય જ. જે નિખાલસ નિષ્કપટ રહે છે એની ઉપર મોટા પુરુષનો રાજીપો આશીર્વાદ અને કલ્યાણ થઈ જાય છે, અને જે નિખાલસ નિષ્કપટ નથી રહેતો એના ઉપર આશીર્વાદ કે રાજીપો થતો નથી અને કલ્યાણ નથી થતું. સાબાશ, વ્યવસ્થિત બોલ્યો. હંગેડા ઉતાર. ગુરુજીએ વાત કરી હતી કે સારું એટલું મારું, નઠારું જાય પર મારું. અરે વાહ, સ્લોગન હતો જોરદાર. ગુરુજીએ વાત કરી હતી કે નિખાલસ થાય તો તરત દોષ ભાગે. બરાબર. આપણે કોઈને આ સભામાં જ ભગાડવો હોય ને તને લુગડા કાઢ લ્યો, પછી ઊભો રહે અહીંયા. ત્યાર પછી હાલો. અક્ષરધામમાં બ્રહ્મભાવે સેવા કરવી તે જ મુક્તિ છે. આબાસ. ગુરુજીએ કાલ વાત કરી હતી કે પરાધીનતા એ દુઃખનું મૂળ નથી, પણ પોતા માટે હિતકારી હોય એમાં દુઃખ નથી હોતું. સરસ સરસ સરસ. મોટા પુરુષ ભાઈ આપણે નિષ્કપટ થાય તો 2-3 વખત કહીએ તો એને પછી દયા આવે, ભગવાનને પ્રાર્થના કરે, એનાથી આપણું કામ થઈ જાય. વાહ. સોરી ગુરુજી, યાદ નથી. હશે વાલા. ગુરુજીએ વાત કરી હતી કે ભગવાનનું દાસપણું એ મુક્તપણું છે અને માયાનું દાસપણું એ બદપણું છે. બરાબર. કાલે વાત આવી હતી કે આત્મા ક્યારેય સ્વતંત્ર નથી, તે હંમેશા પરમાત્માને આધીન રહે છે. આભાસ. કાલે ગુરુજી કીધું હતું કપટીનું ક્યારેય કલ્યાણ થતું નથી. ગુડ. કાલે ગુરુજીએ વાત કરી કે પ્રથમના 18મા મુજબ કે આપણને કોણ બગાડી શકે છે, આપણી 5 ઇન્દ્રિયો છે એ આપણને બહુ બગાડે છે, માટે તેનાથી ધ્યાન રાખવું. જીવનો મૂળભૂત ગુણધર્મ તે પરમાત્માનું આધીનપણું દાસપણું છે, એ વાત કરી હતી ગુરુજીએ. મેરે તો સદા હરી કૃષ્ણ સુખ નિધિ, હરે કૃષ્ણ સબ દુઃખ નિવારણ, મિલે મોય સબ સિદ્ધિ, પુરુષોત્તમ કી સેવા બિના મે ન ઇચ્છુ મુક્તિ અરુરિધિ, મેરે તો સદા હરી કૃષ્ણ સુખ નિધિ, હરિ કે ભજન કરી જો અન્ય ઈચ્છે, તીન કમાઈ ધુર કીધી, હરિ કે ભજન કરી જો અન્ય ઈચ્છે, તીન
તે મળી તો જાય, પણ ભજન રૂપી કમાણી ખર્ચાઈ જાય, કે જે કમાણીથી પુરુષોત્તમ પકડવાના હતા, મેળવવાના હતા, પામવાના હતા, એનીમાં દોડ ભરી જાય. હરી કે ભજન કરી જો અન્ય ઈચ્છે, તીન કમાઈ ધૂર કીધી. હરી કે ભજન કરી જો અન્ય ઈચ્છે, તીન કમાઈ ધૂર કીધી. જ્ઞાન મુનિ કહે ધર્મ નંદન ગુના, જ્ઞાન મુનિ કહે ધર્મ નંદન ગુના, પરમ સુધા સોય પીધી. પી લીધો બરાબર, પરમ સુધા સોય પીધી. ઓ પરમ સુધા સોય પીધી, મેરે તો સદા હરિ કૃષ્ણ સદા, હરી કૃષ્ણ સુખ દીધી. મેરે તો સદા હરી કૃષ્ણ સુખ દીધી, મેરે તો સદા હરી કૃષ્ણ સુખ દીધી. પરમ દિવસની કથા મેં કાઢીને બેઠો, કાલની નથી પરમ દિવસ. ભગવાન નો ભક્ત ચાર પ્રકારની મુક્તિ નથી લેતો, બસ સેવા માંગે. સેવા બાબતની તમામ વ્યાખ્યા આવી હતી પરમ દિવસે, અને કાલ તો સંવાદ આવ્યો હતો. કાલ શું આવ્યું હતું? પ્રશ્ન ઉપર પ્રશ્ન, શંકા ઉપર શંકા, કે સેવાને મુક્તિ કેમ? સેવક કોઈ મુક્ત થોડા હોય તો બધું હોય. દાસપણામાં ગુલામીપણામાં તમે મુક્તપણું બેહાડો છો, આ કે ભાઈ સમર્થનું ગુલામીપણું છે, એ જ મુક્તપણું છે. બહુ મસ્ત મસ્ત પ્રશ્નોને ઉત્તર કર્યા હતા, સિદ્ધાંતિને વિરોધી, સિદ્ધાંતિને વિરોધી. પણ થોડું કઠણ હતું, બે ચાર વાર યુટ્યુબમાંથી સાંભળો તો હરખું બેહે. અને આજ હવે આપણે વાત કરવી છે અક્ષર સ્વરૂપની પ્રાપ્તિ પણ મુક્તિ નથી. અદ્યપી અક્ષર પ્રાપ્તિ માત્ર મુક્તિ ઇતિ વ્યવદિશ્યતે ક્વચિત ન તદેવ પરમ પ્રાપ્યમ તતઃ અતિશય તસ્ય અપરસ્ય બ્રહ્મણ એવ પરમ પ્રાપ્યત્વાત. જો કે કોઈકના મતે, કોઈક એવું માને છે, કહે છે કે કેવળ અક્ષરની પ્રાપ્તિને જ મુક્તિ કહેવાય. લોકો કે અક્ષરની પ્રાપ્તિ થઈ ગઈ એટલે મુક્તિ થઈ ગઈ, પણ અક્ષર બ્રહ્મ જ પરમ પ્રાપ્ય નથી. પરમ પ્રાપ્ય એનાથી પર એવા જે પુરુષોત્તમ સાકાર મૂર્તિમાન ભગવાન છે, સમજાઈ ગયું? એ અક્ષર બ્રહ્મ જ પરમ પ્રાપ્ય નથી, પરંતુ જે તેનાથી પણ શ્રેષ્ઠ છે, એનાથી પણ શ્રેષ્ઠ છે એવા પરબ્રહ્મ પરમાત્મા જ પરમ પ્રાપ્ય છે. પામવા જેવા, મેળવવા જેવા, ભોગવવા જેવા, માણ્યા જેવા, જાણ્યા જેવા, રાખ્યા જેવા, હોમાયા જેવા એક જ છે. અક્ષરાનંદોપી ન અલ્પાનંદ નિત્યોયમ અતિશય તે તું હેરાન્ય ગર્ભાદીન આનંદાન. જોકે અક્ષર પરમ પ્રાપ્ય નથી, એનો મતલબ એ નથી કે અક્ષરધામમાં આનંદ નથી, નિરાનંદ છે, ના, એ પણ અલ્પ આનંદ નથી. અક્ષર બ્રહ્મનો આનંદ પણ અપરંપાર છે. કેમ? જે તે પણ નિત્ય છે. વળી બ્રહ્માદિકના આનંદથી ઘણો એ અધિક આનંદ છે, સર્વાધાર છે. પરંતુ પરમાત્માના સુખની આગળ અક્ષર કે સુખ લુખા, ભગવાનની મૂર્તિના આનંદની આગળ આવું મોટું અક્ષરનું જે સુખ છે તે પણ ફિક્કું જણાય છે, એવું હરિચરિતામૃત સાગરમાં આવે છે. અને એવું વિધાત્રાનંદ સ્વામી કૃત સહજાનંદ શબ્દના અર્થોમાં આવે છે. તેથી પરમાત્માની ઉપાસના
એક ભાગ તરીકે સ્વાત્મ સ્વરૂપનું ચિંતન કરનાર મુમુક્ષુને ક્યારેક અક્ષરમાં સ્વાદ મનાઈ જાય પણ ખરો? બહુ અક્ષરમાં મહા આનંદ હોવાથી ક્યારેક ભગવાનના ભક્તને અક્ષરમાં આનંદ મનાઈ જાય, એનો હવાદ આવી જાય, ન છૂટે એવું બને, એવું બને. ઇદમેવ ચ પ્રત્યવન પદમ પરમ બ્રહ્મ સૌધમ અધિરોહતઃ તજાગૃકૈહી ભાવ્યમ અસ્મત ચરણ નિલય રસૈકૈહી અસ્મત પદે ઇતિ ભાવઃ. પરબ્રહ્મરૂપી ઊંચામાં ઊંચી પ્રાપ્તિ સુધી જવા નીકળેલા મુમુક્ષુને વચ્ચેથી પડી જવાનું આ અક્ષર એક મોટું ઠેકાણું છે. ફરીવાર બોલો. પરબ્રહ્મરૂપી ઊંચામાં ઊંચી પ્રાપ્તિ સુધી જવા નીકળેલા મુમુક્ષુઓને માટે વચમાંથી ખાબકાઈ જાય, પડી જવાય એવું આ અક્ષર એક મોટું ઠેકાણું છે. મોટા પુરુષો કહે છે કે ભગવાનને પામવા નીકળ્યા ને માટે આ અક્ષર પણ વચ્ચે એક મોટી ખાઈ છે. જો ગબડ્યા તો ગયા. તેથી જ ભગવાન શ્રી હરિના ચરણકમળના પ્રેમી ભક્તોએ તે અક્ષરરૂપ સ્થાનમાં ફસાઈ જવાય નહીં એ માટે અતિ સાવધાન રહેવું જોઈએ. નવીન પ્રકારની વાતો આવે છે. આ તો અજાણ છે, જાણ્યા જેવી વાતો અજાણ છે. હરિલા કલ્પતરુમાં લખ્યું છે, શ્રી વાસુદેવ સન મૂર્તિમ વિના પાપ્યેવ તત્વવિત અસક્તોપ્યક્ષર સુખે યા સ મુક્ત તમો મતઃ. મતલબ કે જે તત્વવિદ જ્ઞાની પુરુષ છે ને, જ્ઞાની પુરુષ તે શ્રી વાસુદેવની સુંદર મૂર્તિ વિના, સાકાર દિવ્ય અલૌકિક પરમાત્માના સ્વરૂપ વિના ક્યારેય પણ પ્રાકૃત સુખમાં આસક્ત થાય જ નહીં. એમાં તો કહેવું શું, પણ હું અક્ષરના સુખમાં આસક્ત થાય નહીં. અક્ષરના સુખમાં પણ, ધામના સુખમાં પણ લેવાય નહીં. તે સર્વશ્રેષ્ઠ મુક્ત છે. યહા સ મુક્ત તમો મતઃ. એ ઉત્તમમાં ઉત્તમ મુક્ત છે, એમાંય ફસાય નહીં. સાકાર મૂર્તિને મૂકીને ક્યાંય આડો હોળો થાય નહીં. માયકમાં તો ન જ થાય, દિવ્ય સુખમાંય ન ફસાય. બોલો, આપણે તો હજુ માયકમાંથી ક્યાં બહાર નીકળીએ છીએ તે દિવ્યમાં ન ફસાવવાની બંઠાશ મારવી આપણે? શક્ય જ નથી વાત. આમ અક્ષર સુધીના બીજા કોઈ આનંદમાં ન લોભાતા પરમાત્માને જ પ્રાપ્ત કરવા ઈચ્છતા મુમુક્ષોએ તેમની જ ભક્તિ પરાયણ રહેવું જોઈએ, થવું જોઈએ. મતમ વિશિષ્ટા દ્વૈતમ મે ગોલોકો ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિ ચ ગમ્યતા. તો વાલા ભક્તો, વિશિષ્ટાબ્દત મતની વાત, ગોલોક ધામની વાત, બ્રહ્મ સ્વરૂપની વાત આવી, સેવા શબ્દની વાત આવી, એ મુક્તિ શબ્દની વાત આવી, આમ તો ઘણું બધું આવી ગયું. હવે ભાષ્યકાર એક સરસ મજાની થિયરી બતાવે છે, એક શૃંખલા બતાવે છે કે જીવને ભગવાનની ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય, કે જે ભક્તિને કલ્યાણનો હેતુ બતાવી છે. ભક્તિ વિના કોઈ ભવ તરે નહીં, ભક્તિ વિના કોઈ ભગવાનને પામે નહીં, ભક્તિ વિના પરમેશ્વરનો સાક્ષાત્કાર શક્ય નથી. એટલી બધી ભક્તિ ભગવાનને પામવા માટેની મુખ્ય શક્તિ છે. આવી ભક્તિ આપણામાં કેમ આવે, એક સવાલ ઉઠાવ્યો ભાષ્યકારે. ભક્તિ આવી એટલે સેવા આવી સમજો, અને એ સેવા છે એને જ મુક્તિ કહેવામાં આવે છે.
સેવાનો અર્થ અમે કર્યો તો સુખ દેવું એમ નામ સેવા, કાંઈ પણ લેવાની ભાવના એમ નામ સ્વાર્થ. જેને લેવાની ઈચ્છા થાય એ ભગત નહીં, એ બધા મતલબી માણસો. જેને બધું દઈ દેવાની જ ભાવના થાય પોતાના પ્રાણ પ્યારા પ્રભુને, તો એ ભગત છે. ધન છે એને. બોલો. જો વિપુલ હાલા અને સૌજીભાઈ બે આમ જો સ્ટોલમાં બેઠા બેઠા એનું કામ ચાલુ છે ને કથા. બહુ સરસ. સેવાનો અર્થ સમજ્યા? જે સદાય ઈચ્છે દેવા, જે સદાય ઈચ્છે સામાને બધું દેવા, એનું નામ સેવા. અને જે કાંઈ પણ ઈચ્છે લેવા એ નહીં સેવા, તો એ સ્વાર્થ છે. એક વાત ઘૂંટી ઘૂંટીને માઇન્ડમાં ફિટ કરો, ભક્તિ અને સ્વાર્થને કોઈ સંબંધ જ નથી. ભક્તિ હાવ અલગ તત્વ છે અને સ્વાર્થ હાવ અલગ તત્વ છે. બેની દિશા એક્ઝેક્ટલી રોંગ છે. એક હાવ આમ જાય છે અને એક હાવ આમ જાય છે. ઘણા આપણા જેવા ભક્તો સ્વાર્થને પણ ભક્તિ માને છે, પણ વિદ્વાન માણસો, તત્વજ્ઞ પુરુષો એના સ્વરૂપને ઓળખે છે. એ સ્વાર્થના સ્વરૂપને પરફેક્ટલી ઓળખે છે, ભક્તિના સ્વરૂપને પણ એક્ઝેક્ટલી ઓળખે છે. પણ ભલા ભોળા કેટલાક આપણા જેવા ભક્તો સંતો આના બેના વિભાગને અને એના બેના સંપૂર્ણ તત્વતા સ્વરૂપને જાણતા નથી. માટે સ્વાર્થને પણ એ લોકો ભક્તિ માનતા હોય છે, પણ ભક્તિ સ્વાર્થ નથી અને સ્વાર્થ ભક્તિ નથી. ભાઈ હાવ જુદું છે, હાવ જુદું. દેવું અને લેવું કેટલું જુદું છે. હા મામી છે. જેને કંઈક લઈ લેવું છે એ સ્વાર્થી છે, જેને હોમાઈ જવું છે, હોપાઈ જવું છે, બધું વાલાને દહી દેવું છે, એ ભાવ છે, એ ભક્તિ છે, એ પ્રેમ છે, એ પ્રેમ છે. પ્રેમ કહો કે ભક્તિ કહો, બેનો અર્થ એક જ થાય. ભક્તિ અને પ્રેમનો અર્થ અલગ નથી. શિક્ષાપત્રીમાં કહ્યું, ભગવાનને વિશે જે અતિશય સ્નેહ એને અમે ભક્તિ કહીએ છીએ. આપણે કાંઈ વાંચીએ જ છીએ ને. ભક્તિનો અર્થ શું? અતિશય પ્રેમ. અને પ્રેમનું તો એ લક્ષણ જ છે. પ્રેમ આવ્યો નથી કે દેવાની ભાવના જાગી નથી. સમજાણું? હવે જો ઘણા દેવાની ભાવના જાગે જ ખરી, પણ પાછળ લેવાની ભાવના હોય. આ તો વેપાર થયો. વેપાર અને પ્યાર ઉગમણી આથમણી દિશા છે. વેપાર હોય ને પ્યાર ન હોય, પ્યાર હોય ને વેપાર ન હોય. વેપાર હોય ત્યાં પ્યાર ન હોય, અને પ્યાર હોય ત્યાં વેપાર ન હોય. વેપાર હોય ત્યાં ગણતરી હોય, અને પ્યાર હોય ત્યાં કુરબાની હોય. વેપાર હોય ત્યાં ગણતરી હોય, અને પ્રેમ હોય ત્યાં કુરબાની હોય. ભક્તિ એ પ્રેમ છે. આવી ઉચ્ચ કોટીની પરમ ભક્તિ કેમ આપણામાં આવે? પામવી કેવી રીતે? એક લાખ હરિભક્તો સાધુ સંતો અને ઢંઢોળો તો બહુ થોડા લોકોમાં આવી ભક્તિ નીકળે. ફરીવાર બોલું, એક લાખ
ત્યાગી ગૃહી બાઈઓ ભાઈઓને ખંખોળો, ઠોળો, ખોલો એને અંતરમાં જઈને માઇક્રોસ્કોપથી જુઓ એના આત્મામાં, તો બહુ થોડામાં આવી ભક્તિ નીકળે, મતલબ પરની ભક્તિ. બાકી તો આપણે જાતના જીવ છીએ, હંમેશા અધૂરિયા છીએ, ખાલી છીએ, માંગણ છીએ, તે દેવાની શું વાત કરીએ. આપણે જરૂરિયાતનો પાર નથી, એમાં આપણે શું બીજાને દઈએ. માટે મતલબી જ છીએ, પણ એ વાત નહીં સમજી તો રાખવી પડે કે સાલું એવી પરાભક્તિ, એવો પરાપ્રેમ, એવો સમર્પણ ભાવ હજી મારામાં જાગ્યો નથી. માટે હજી મેં ભગવાનને જેવા જાણવા જોઈએ, સમજવા જોઈએ, ઓળખવા જોઈએ એવા ઓળખ્યા નથી. કેમ જે ભગવાનને એકવાર જેવા જાણવા જોઈએ, સમજવા જોઈએ, ઓળખવા જોઈએ એવા જો સમજ્યા, જાણ્યા, ઓળખ્યા ને, તો આ પ્રેમ આવી જાય, હોમાઈ જવાનો. પછી પોતાને રહેવું ન ગમે, માત્ર ભગવાનને જ રાખવા ગમે. પછી પોતાની ગણતરી એને યાદ જ ન આવે, માત્ર ભગવાનની જ ગણતરી રહે. પછી પોતાના હું ને એ વિસરે છે ને હરી હરી થયા કરે છે. આ એક બહુ મજાની ચીજ છે ભક્તિ. પણ હવે આપણે એટલી ઊંચી સ્થિતિ ઉપર નથી, કેમ જે જેવો ભગવાનને સમજવાનો દાખલો કરવો જોઈએ, ઓળખવાની મહેનત કરવી જોઈએ, એને જાણવા જોઈએ, એવું કાંઈ થયું નથી, કર્યું નથી. ને એ આપણે મહિમાને પૂર્ણતયા પ્રાપ્ત નથી કરી શક્યા, માટે એવી પૂર્ણ ભક્તિ આપણને નહીં મળી. જેદી મહિમા સમજાય છે ને, તેદી એક સેકન્ડ નહીં લાગે આ ભક્તિ ખડી થઈ જતા આવી જાય, તરત આવી જાય ભક્તિ. સમજાણું? પછી તો માયા તરવું ગમે એના કરતા પુરુષોત્તમ નારાયણ માટે મરવું ગમશે. પછી માયા તરવું એમ તરવું, માયા તરવી, માયા તરી જવું, માયા તરવી છે એ વાત પડી રહે, મારા નાથ માટે હું શું કરી નાખું. તરવું રહે પડ્યું અને મરવું લાગશે વાલું, આનું નામ ભક્તિ, આનું નામ મહાત્મ જ્ઞાન, એને કહેવાય ભગવાનને ઓળખ્યા. ધીમે ધીમે થાય આમ નામ કથા કીર્તન ભક્તિ, અને એવાના યોગથી થાય છે. એવા જે મોટા પુરુષો ધરતી ઉપર હોય તારે સતયુગની પ્રવૃત્તિ જાણવી, અને એવા જે એકાંતિક ભક્તા ધરતી ઉપર હોય ત્યારે એકાંતિક ધર્મ આ પૃથ્વી ઉપર પ્રગટ હોય, અને એવા મોટાના યોગે જ એવા એકાંતિક ભક્ત થવાય છે, એવી એકાંતિકી ભક્તિ પમાય છે. બાકી બીજા કોઈ સાધને એવો પ્રેમ આપણાથી ક્રિએટ થઈ શકતો નથી. એવા કોક પૃથ્વી ઉપર હોય, એના દર્શનથી, એના સ્પર્શથી, એની સેવા કર્યાથી, એની વાત સાંભળ્યાથી આપણામાં પાવર બહુ આવે છે, એને જોવાથી. અને બે શબ્દ કે ત્યાં ખળભળાટ થઈ જાય, એટલે તો એના શબ્દમાં પાવર હોય છે. એવા જ્યારે જ્યારે ધરતી ઉપર જ્યાં જ્યાં મોટા પુરુષ હોય ત્યાં ત્યાં એકાંતિક ધર્મ હોય છે, એકાંતિકી ભક્તિ હોય છે, અને આત્યંતિક કલ્યાણ હોય છે. તઈને એવાનું ત્યાં હોય, જ્યાં એવા મોટા પુરુષ હોય ત્યાં એકાંતિક ધર્મ હોય છે, અને એકાંતિકી ભક્તિ હોય છે, અને આત્યંતિક કલ્યાણ હોય છે. બાકી બીજે ખોળે મળે એમ છે નહીં, જડે એમ છે નહીં, હાથ જ આવે એમ નથી. જેને એકાંતિક ધર્મની ખૂબ ભૂખ જાગી હોય, જેને એકાંતિકી ભક્તિ ઉદય કરવી હોય હૃદયમાં, અને જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય, તો એને એવા મોટા પુરુષને પકડવા જરૂરી છે. એ ગમે એમ અપમાન કરે, ગણે ન ગણે, સાંભળે ન સાંભળે, ફોન ઉપાડે ન ઉપાડે, આપણી સામું જોવે ન જોવે, જાણે કે આપણામાં એને કાંઈ રસ જ નથી એવું બધું દેખાય, તો પણ વાહે લબડ્યા કરવાનું. કેમ જે આપણે એકાંતિક ધર્મની જરૂર છે, એકાંતિકી ભક્તિની જરૂર છે, અને આત્યંતિક મોક્ષની જરૂર છે. માટે એવા મોટાની જરૂર છે જ, એને આપણી એક ટકોય જરૂર નથી, એક ટકોય નહીં. માટે આપણે જ નમવું પડે, આપણે જ એની વાહે ભમવું પડે, આપણે જ એને ગમવું પડે, આ વાતને કાળજામાં કોતરીને રાખવી પડે. અને જેના હૃદયમાં જરાય માનનું અંગ છે એક ટકોય, એ કોઈ દિવસ મોટા પુરુષ સાથે સેટ થઈ જ ન શકે, પોસિબલ જ નથી.
એક ટકો માન જેને ગમે છે, જેને રાખવું છે, જેનો એવો સ્વભાવ છે, અહમનો માનનો હે મોટાની સાથે કમ્પ્લીટલી એક થઈ શકે નહીં, સેટ થઈ શકે નહીં. એને કેટલીક વાતે દુઃખ રહેશે, એટલે કેટલીક વાતે ડિસ્ટન્સ રહે છે. પરિણામે મોટાનું નાનું હૃદય એક નથી થતું, એટલે મોટાના હૃદયમાં જે પ્રાપ્તિ છે તે આના હૃદયમાં ઇન્વોલ્વ થતી નથી. એટલે આ બિચારો એમનામ રહે છે, સાધન ઘણા કરે, મહેનત કરે, આ એમ કરતાં કરતાં આગળ જતા કદાચ ભગવાનની કૃપા થાય ને એને વળી એવી કોઈ મોટા સાથે એકાકાર નિખાલસપણે સંપૂર્ણ એકતા થાય તો બેઠે બેઠે એને બધું પ્રાપ્ત થાય. ખ્યાલ આવે છે? નેટ કનેક્ટ થાય એટલે બધું આવી જાય કે ન આવી જાય? કનેક્ટ થાય તો આવે, પણ મોટાની સાથે કનેક્ટ થવું, જોડાવું એ હાવ આપણને ઝીરો કર્યા પછી શક્ય થાય છે. ધીસ ઇઝ માય અનુભવ. હાવ ઝીરો આપણે થવું પડે છે, અને હાવ ઝીરો થવાની આપણામાં તાકાત નથી. ચાંદાણી કરવાની ખરી, નકોડા ઉપવાસ કરવાની ખરી, બીજા ત્રીજા સાધન કરવાની તાકાત ખરી, પણ ઝીરો થવાની તાકાત નથી. એ બહુ અઘરી છે. અને એ ઝીરો થવાની તાકાત આવે છે મોટા પુરુષનો મહિમા સમજવાથી. પ્રગટ મોટા પુરુષનો મહિમા સમજવાથી, એને મોટા જાણવાથી, એના જેવો આ બ્રહ્માંડમાં આજ કોઈ નથી એમ સમજવાથી, એની પાસેથી જ મને ભગવાન મળશે એમ પાકું દિલમાં નક્કી કર્યાથી ઝીરો થવાની તાકાત આવે છે. બાકી નથી આવતી, બાકી ભેળા રહેવાય, હવ હવની રીતે હવ લીલા લહેર કરે, પણ એને મળ્યું છે એ આપણા પાસે આવી જાય એટલી જે શ્રદ્ધા સાથેની, એના મહિમા સાથેની, એની અનુવૃત્તિને એની આગળ ઝીરો થઈને જીવવું, એ કોઈ વિરલા પુરુષનું કામ છે, બધાનું કામ નથી. અને એવા વિરલા ભગવાનને પાયમા વગર કોઈ દી મરે નહીં, એને ભગવાન મળી જ જાય પછી જ એનો દેહ છૂટે. બાકીનાને કદાચ કંઈક બાકી રહી પણ જાય તો. વાલા ભક્તો, મેં જે વાત કરી એ તો પરાભક્તિની વાત કરી, સિદ્ધ ભક્તિની વાત કરી, પણ અહીંયા ભાષ્યમાં એકડે એકથી શરૂઆત કરે છે ભક્તિ ક્રિએટ કરવાની વાત. સાંભળો, મજા આવે એવી છે. જીવને ભગવાનની ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થતી હોય છે? ધીસ ઇઝ ક્વેશ્ચન, પ્રશ્ન પૂછો કે જીવને ભગવાનની ભક્તિ પ્રાપ્ત કેવી રીતે થાય છે. તો એની પ્રક્રિયાનું વર્ણન કરતા શિક્ષાપત્રી ભાષ્યકાર કહે છે, આ જગતરૂપ સંસાર ચક્રમાં અથડાતો અથડાતો કૂટાતો જન્મતો મરતો ભટકતો એવો જીવ કોઈ કાળે, ઘણો કાળ વયો જાય એમાં, કેટલાક યુગો પછી, કોઈ કાળે સદભાગ્યના પરિણામે મનુષ્યના જન્મને પામે છે. આ એકડો શરૂ થયો. કોઈ કાળે આ જીવ કૂતરો ગધેડો ભૂંદડો ઊંદડો ખિલકડો બિલાડો થતો થતો ક્યારેક મનુષ્ય અવતાર પામે છે. એ પણ અરબસ્તાન, પાકિસ્તાન, સ્વીડન ને આવા દેશોમાં પામે તો પાછું ત્યાં કાંઈ આવી ભક્તિ થાય નહીં, પણ ક્યારેક ભારત દેશમાં પામે છે. એમાં એ અનાર્ય જે દેશો છે એમાં પામે તોય કાંઈ મોટા પુરુષ મળે ને કલ્યાણ થાય એવું બને નહીં, પણ ક્યારેક આર્ય દેશો જે છે કે જેમાં ભગવાનનું પ્રગટપણું ઘણું છે અને મોટા પુરુષનું પણ ત્યાં પ્રગટપણું ને વિચરણ બહુ છે, એવા કોઈ સારા દેશમાં, ધન્ય ગરવી ગુજરાત જેવા પ્રાંતમાં ક્યારેક કરોડો કાળ પછી મનુષ્ય જન્મ આવે છે, બહુ યુગો પછી. અને હવે મનુષ્ય જન્મ આવી ગયો. હવે એવા કરોડો મનુષ્ય દેહધારીઓ અહીં આવ્યા હોય, કેટલા કોઈ સીમા નહીં એટલા, એમાંથી કોઈ કજ જીવને પરમાત્માની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, કોઈ મોટા સંતની અમિત દ્રષ્ટિ એની ઉપર પડે છે, કોઈકને. અને
એવી જે મોટા પુરુષની કે પરમાત્માની એના ઉપર નજર પડી, અમી દ્રષ્ટિ થઈ, એને કારણે એ જીવ પરમ પુરુષાર્થ જે મોક્ષ આત્મકલ્યાણ કરવું એમાં રુચિ પામે છે, એને પોતાના જીવના કલ્યાણની ઈચ્છા જાગે છે કરોડોમાં કોકને. આમ હવે એ રુચિ પામ્યો કે મારે હાલું મારો મોક્ષ કરવો છે, મારે જન્મ મરણમાંથી નીકળીને ધામમાં જવું છે, એવું થયું એને. અને પછી કે પછી તેને જીવના મોક્ષ માટે ઈચ્છાઓ જાગતા ક્યાંકથી એવું પુસ્તક લે, એ વાંચે, કોઈ કીર્તન સાંભળે ને મજા આવે, એ ગોખે, ગાય, દોહા ચોપાય, અને આવું બધું એ કરવા માંડે. એમાં શાસ્ત્રમાં દર્શાવેલ પછી એને ઉપાયો જડે છે. ત્રણ ઉપાય છે. કેટલા? ત્રણ. એક કર્મયોગ, બીજો જ્ઞાનયોગ અને ત્રીજો ભક્તિયોગ. પહેલા કર્મયોગ કરે, પછી જ્ઞાનયોગમાં પ્રવેશ કરે અને પછી ભક્તિયોગમાં એ પ્રવેશ કરે. આવા સાધનો એને મોક્ષની ઈચ્છા થવાથી પ્રાપ્ત થાય છે, શાસ્ત્ર દ્વારા, કોઈ સંત દ્વારા, સત્સંગ દ્વારા. એ જીવ સત્સંગમાં આવે છે પછી, અને આવું બધું એને મળે છે. પણ છેવટે ભગવત કૃપાથી એનું સાધન બળ તૂટે છે. હવેની બહુ મોટી વાત આવે છે. શું તૂટે છે? સાધન બળ ખતમ થઈ જાય છે, તૂટી જાય છે, એનો છેડો આવી જાય. એ બહુ બધું કરે, વ્રત, તપ, ધ્યાન, ભજન, નિખાલસતા, પગે લાગવું, દંડવટ કરવા, દોડવું, હડી કાઢીને સેવા કરવું, તનથી મનથી મરડાવવું અને ખૂબ સોલાવવું, બહુ બધું કરે, ઘણું કરે, પછી કરતા 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 એક વારી થાકી જાય છે. શું થાય છે? થાકી જાય. અને થાકી જાય ત્યારે હાથ ઊંચા કરે છે, હે ભગવાન, હે પ્રભુ, હવે મારથી નહીં થાય કાંઈ, હે પ્રભુ, તમે વારે આવો, મને તમારી માયાથી બચાવો, હે નાથ. આમ જ્યારે એ કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ કરતા કરતા શરણાગતિને માર્ગે જાય છે, શરણાગતિ પ્રાપ્ત કરવાની એને રુચિ થાય છે, અને પછી તે આત્મા પોતાની આધીનતા અને પરબ્રહ્મ પરમાત્માની સમર્થતાને જીવસત્તાથી સ્વીકારી લે છે. સમજાણો? આને કહેવાય પ્રપત્તિ માર્ગ, શરણાગતિનો માર્ગ. અને જ્યારે એવી રીતે એ ભગવાનને માથે પડે ત્યારે આવો પોકાર ઉઠે છે, જે પ્રેમાનંદ સ્વામીના શબ્દોમાં આપણે જોઈએ, દૈન્ય, દિલગીરી, ગરીબાઈ, નિમ્નતા, અને એનો પોકાર પોતાને ઝીરો માને અને પુરુષોત્તમને હીરો માને, એને કહેવાય શરણાગતિ. શું કહેવાય? આ એક પદ સાંભળીને પૂરું કરીએ. શરણાગતિની વાત કાલે જાજી કરશું કે પછી કરશું, અને એ વાતની સાથે આ 121મો શ્લોક પૂરો થશે, પણ આજ નહીં થાય. શરણાગત ને કેવા ભાવ જાગે? શરણ તિહારી વચન ચતુરી નહીં સાધન બલ વચન ચતુરી એક ભરોસો ચરણે ગિરધારી મોરસિયા મેં તો શરણ તિહારી મોરસિયા મેં તો શરણ તુંબરિયા મેં તો નીચ ભૂમિ કી
चली तुम बरिया मैं तो नीच भूमि कड़वी तुम्बरिया मैं तो नीच भूमि की कड़वी तुम्बरिया मैं तो नीच भूमि गुण सागर पिया तुम ही सवारी ओरसिया मैं तो शरण तिहारी ओरसिया दीन बालक तुम शरणे मैं अति दीन बालक तुम शरणे मैं अति दीन बालक तुम शरणे मैं अति दीन बालक तुम शरणे नाथ नदी अनाथ विसारी ओरसिया मैं तो शरण तिहारी ओरसिया मैं तो शरण तिहारी निज जन जानी संभारोग प्रीतम निज जन जानी संभारोग निज जन जानी संभारोगे प्रीतम निज जन जानी संभारोगे प्रीतम प्रेम सखी नित प्रेम सखी नित जाय बलिहारी ओर सिया मैं तो शरण साधन बल वचन चातुरी नहीं साधन बल वचन चातुरी एक भरोसो चरणे गिरधारी ओरसिया मैं तो शरण तिहारी ओरसिया मैं तो शरण शरण तिहारी शरण तिहारी पाला भक्तो हवे ये हाथ जोड़ी देन थई सर्व पावर पड़ियो मुकी हाव लबड़ी ने भगवान ना पगमा पड़े एक टको अहंकार एक टको कोई बीजू बल ना रे એમ જ્યારે પ્રભુને પોકારે દીન થઈ ત્યારે શરણે આવ્યો ગણાય જેને ભગવાન સિવાય બીજું કાંઈ જપ તપ વ્રત વગેરેનું સેજાય એક ટકોય જેટલું બળ રહેતું હોય એને પણ ઉપાય તરીકે માનતા હોય એ કોઈ શરણાગતિના લિસ્ટમાં આવતા નથી જેને ભગવાન સિવાય બીજે ક્યાંય ઉપાય પણ રહે જ નહીં એને શરણાગત કહેવાય કેમ જે બધા ઉપાયથી ઠાકી ગયો હોય ત્યારે ભગવાનને ઉપાય પણ સ્વીકારે કે મારો કલ્યાણનો ઉપાય એટલે ભગવાન પોતે એ જ મારો ઉપાય એ જ મારું કલ્યાણ કરશે બીજો કોઈ ઉપાય મારા કલ્યાણનો છે નહીં કેમ કંઈક ઉપાય કરો કંઈ ઉપાય રહ્યો નથી બધા ઉપાય પૂરા થઈ હવે ભગવાન હું તમારે શરણે આવ્યો છું પગમાં પડું છું આવો જે હાવ હાવ એટલે હાવ ગરીબ થઈ ભગવાનના પગમાં પડી જવું બધું હોંપાઈ જવું એનું નામ શરણાગતિ આ કલ્યાણનું મુખ્ય સાધન છે હવે શરણાગતિ વિશે વિશેષ પ્રકાશ આપણે પછી પાડશું મારા સહજાનંદ પ્રાણ પ્યારા મારી આંખ લડીના તારા મેરા જી
સુખ છે જાજુ મારી હૈયે હૈયાન હાર અતિ પાવી ગયો છું વાલા અતિ પાવી ગયો છું વાલા અને મળ્યો તમારો પ્યાર તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા મને મોટા સંતો આપ્યા મહાભક્ત તણો નહીં પાર લીધા જન્મ ગણા મે વાલા આ લીધા જન્મ ગણા મે વાલા અદવાળી તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા કહે જ્ઞાન જીવન હે પ્રાણ મારા શ્વાસ તણાધાર તમે હો તો હરિવર હું છું આ તમે હો તો હરિવર હું છું તમે આત્મા છો હરી મારા તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા મારી ભૂલો ના ભૂલનારા આ સત્સંગ મેં અબ આય જે તે સંત હરી જન ભાઈઓ તે તે સબ હે મુક્ત અનાદિ હેહી સો ભાવ અબ ભૂલ ગયે તેહી બ્રહ્મ ભાવે હરી સ્મરણ કરવું આત્મામાં હરી રૂપન ધરવું પરસ્પર આ યાદ રખાવવું પળય જ્ઞાન આ ભૂલી ન જાવું પળય જ્ઞાન આ ભૂલી ન જાવું સહજાનંદ સ્વામી મહારાજની જય સર્વે વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ